વીસ નંબરનો સમ, મ ઘ અને ન વાળો, બરાબર, ખૂબ આઈએમપી સમ છે, બરાબર. જેનું સોલ્યુશન આપણે અહીંયા આપ્યું છે તે જોઈ લેવું, બરાબર. ના આવડે, કંઈ ખબર ના પડે તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી અહીંયા સોલ્યુશન સાથે જ મૂકેલા છે અને આ બધા સમ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. 1991 થી લઈને 2023-24 સુધીના આપણી જોડે સમ છે, જે આપણે સવાલ સાથે લખીને અહીંયા જણાવીને મૂકેલા છે, બરાબર. આવનારા સમયમાં આપણે દાખલા ગણીશું પણ ખરા અને સમજાઈશું પણ ખરા. અત્યારે આ કેવો રિસ્પોન્સ છે એના માટે થઈને ખાલી આ વિડીયો ઉતારીને વોઇસ ઓવર કરીને મૂકેલો છે, બરાબર. એના પછી 22 નંબરનો સમ પણ મોસ્ટ આઈએમપી સમ છે અને આવું પૂછાઈ શકે, બરાબર. 22 નંબરનો સમ રિપલ પાયલ અને હેમલવાળો છે, આઈએમપી છે અને 2-4 વાર બોર્ડમાં પૂછાયેલો છે. આપણી જોડે ડેટા હતા એવી રીતના મૂકેલું છે. પછી 23 નંબરનો સમ પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને હમણાં રિસેન્ટલી પણ એક્ઝામમાં પૂછાયેલો છે. થોડો અઘરો સમ છે, બરાબર, તો એ સમ બી ગણી લેવો. પછી આ માંકડ અને મચ્છરવાળું જે સમ છે એ બી આઈએમપી છે, બરાબર. જે લોકો ખરેખર બોર્ડની એક્ઝામની તૈયારી કરતા હોય અને આઈએમપી સમ જ્યારે રિફર કરવા બેસતા હોય ત્યારે આ સમ તો અચૂક કરે છે. અને ગાલા એસાઇમેન્ટ, માર્વેલ આ બધામાં પણ આ સમ તમને જોવા મળશે, બરાબર. પછી આ 25 નંબરનો સમ અટપટિયા, ખટપટિયા અને ચટપટિયાવાળો સમ પણ આઈએમપી છે, બરાબર. એ બી કરી લેવો, એ બી મોસ્ટ આઈએમપીની કેટેગરીમાં આપણે ગણીએ છીએ અને બોર્ડમાં પૂછાઈ ગયેલો સમ છે, બરાબર. પછી 26 નંબરનો સમ છે જે એ બી અને સી એક પેઢીના ભાગીદારો છે, તેઓનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે. સીને કમિશન આપ્યા બાદ વધતા નફાના 6% કમિશન આપવાનું છે, આવો સમ પૂછાય. પેઢીનો નફો આપી દીધો છે તો એ દાખલો પણ જોઈ લેવો. 27 નંબરનો મેનેજરના કમિશનવાળો મોસ્ટ આઈએમપી દાખલો છે, આ બી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, આ પણ ગણી લેવો. પછી 28 નંબરનો સમ છે એના નીચેવાળો, એક ભાગીદાર પેઢીમાંથી દર મહિને અંતે 1440 રૂપિયા ઉપાડ કરે છે, બરાબર. 5% વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ ઉપર વ્યાજ ગણો, મોસ્ટ આઈએમપી સમ છે, એ બી ગણી લેવો. પછી આવશે 29 નંબરનો સમ, જે ખૂબ જ નાનો સમ છે ને ઇઝી સમ છે, જોઈ લેવો. ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું જે આવડી જશે, કશું નથી એમાં, બરાબર. અંતે હોય એટલે 66/12, ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું હોય. અને 30 નંબરનો સમ એ અને બી કરતાં 2.5 ગણો તથા સી ને બીનો 3/4 ભાગ મળે છે, તમારા ભાગ શોધવો પડશે, બરાબર. એ બેને સી મેં અંદર લખીને આપ્યું છે, તમે જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. પછી 31 નંબરનો સમ ખૂબ જ સરસ સમ, કમિશન આપ્યા બાદ પછી વધતા નફા ઉપર દસ ટકા કમિશન આપવાનું છે, એ સમ તમે પ્રેક્ટિસ કરી જ લેવી, બોર્ડમાં ઘણી વખત પૂછાય છે, બરાબર. અને તમને આવનારા પેપર સેટોમાં પણ આ સમ જોવા મળશે, આવો નહીં આ નહીં તો આવો સમ જોવા મળશે. 32, બરાબર, કરાર ન હોય તો વહીવટી પ્રશ્નનો નિકાલ કેવી રીતના કરવો એવું કીધું છે, બરાબર. તો 1932ના ભાગીદારી ધારાના જોગવાઈ પ્રમાણેનો નિકાલ થાય. પછી 33 નંબરનો સમ મનીષાવાળો, અલ્પાવાળો અને કલ્પનાવાળો કરી લેવો, બરાબર. જે માઇનસ હોય ઉધાર થાય ને પ્લસ હોય જમા થાય, આવું યાદ રાખો એટલે તમને આમનોજમાં તકલીફ ના પડે. પછી 34 નંબર મનીષા અને અલ્પાનો આપ્યો છે, બરાબર. તો નફાની વહેંચણી કરો એવું કીધું છે, કમિશન મળેલ છે એના 10% પછી 66 રૂપિયા કમિશન મળ્યું છે, બરાબર, મેનેજરને. તો નફાની ગણતરી કરો, ખૂબ જ ઇઝી સમ છે, આપણે ગણીને મૂકેલો છે, તમને ફાવશે. એ 35 નંબરનો સમ છે, એ બી ફાવે એવો છે, બરાબર. એ બી સારો સમ છે, બરાબર. એમાં થોડું કોષ્ટક આખાની મૂડીમાં ઉપાડ એડ કરો તો તમને નફો મળે, એમાંથી ચોખ્ખો નફો માઇનસ કરો તો તમને જે અમાઉન્ટ મળે એના પર 5% કમિશન ગણો તો એ શરૂઆતની મૂડી કહેવાય. એટલે શરૂઆતની મૂડી કેવી રીતના શોધવી એનું કોષ્ટક હતું. પછી 36 નંબરનો સમ બિપિન, સુરેશ અને અરવિંદ, બરાબર. એ સમમાં માઇનસ હોય ઉધાર થાય, પ્લસ હોય જમા થાય, બસ બીજું કશું એમાં ગેમ છે નહીં. ઉપાડ ઉપર વ્યાજ અને નફામાં વધારો એ ગણતરી કરી નાખો એટલે પતી જાય. પછી સમ આવશે 37 નંબરનો, બરાબર. પુષ્પા, ગુલાબ અને જુહી, બરાબર. એ પણ સારો સમ છે, એમાં બી સેમ માઇનસ હોય ઉધાર ને પ્લસ હોય જમા, તમારે બે વસ્તુ બેની અમાઉન્ટ તમારે ટોટલ થઈ જવી જોઈએ, નહીં તો એ સમ સાચો કહેવાય નહીં, બરાબર. પછી આગળ આપણે બીજો ભાગ મૂકીશું મોસ્ટ આઈએમપી સમનો, જે આપણે કલેક્ટ કર્યું છે મોડર્નમાંથી, બરાબર. એ પછીની વાત છે, એ બીજા ભાગમાં આવશે. આ પહેલો ભાગ પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સમનો.